સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા ગામ નજીકની ઘટનાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જેને લઈને પોલીસે ફરિયાદના આધારે લૂંટ કરનાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તાર પાસે આવેલા બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા બે યુવકોને લૂંટ કરવાની ઘટનાના લઈને યુવકોએ બૂમાબૂમ કરતા તે દરમિયાન જિલ્લા કલેક્ટર રસ્તા ઉપરથી પસાર થતા ગાડી ઊભી રાખીને યુવકોને પૂછપરછ કરી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને લૂંટની ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી. જો કે હિંમતનગરના સહયોગનગરમાં રહેતા રુચિત ભાવસાર બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. તેમની ઓફિસમાં સંદીપ પાટીલ સાથે કંપની તરફથી ઈડરના રામજી મંદિરમાં આયોજિત સેમિનારમાં ગયા હતા. સેમિનાર પૂર્ણ કરીને હિંમતનગર તરફ આવી રહ્યા હતા ત્યારે રાત્રે સાપાવાડા પાસે બે બાઇક પર 5 અજાણ્યા શખ્સો જેના મોઢા કારા રૂમાલથી બાંધેલા હતા. સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા બે યુવકોને અજાણ્યા શખ્સો બાઇક ઊભું રાખાવી ધક્કો મારી પાડી દીધો હતો અને રુચિત પાસે બેગની ખેંચતાણ કરી હતી. લૂંટારુઓ રુચિત અને સંદીપ સાથે મારામારી કરીને બેગ ખેંચીને લઈ ગયા હતા. યુવકો બૂમાબૂમ કરતા તે સમયે અંધારામાંથી પથ્થરમારો કર્યો હતો. લૂંટની ઘટનાને લઈને 100 નંબર 3 વાર કોલ કર્યો હતો પરંતુ 100 નંબર પરથી કોઈ જવાબ ન મળ્યો હતો. તે દરમિયાન જિલ્લા કલેક્ટરે ઊભા રહીને યુવકોની ઘટના અંગેની વાત જાણીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકોની ઘટનાને લઈને ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જીર રાવલ, ZSTV, સાબરકાંઠા. રવિવારે અમારો સેમિનાર હતો રામજી મંદિરે ઈડર ખાતે. તો અમે લોકો સવારે 10 વાગે નીકળ્યા હતા. સાંજે અમે લોકો 6:30-7 વાગે આવતા હતા ઘરે રિટર્ન. હું અને સંદીપભાઈ અમે લોકો બાઇક ઉપર જ હતા. તો બાઇક ઉપરથી અમે લોકો રિટર્ન આવતા ત્યારે અમે લોકો સાપાવાડાની આજુબાજુ પહોંચ્યા. અમે ત્યાં અમારા જોડે બનાવ બન્યો કે 5 જણ આવ્યા બાઇક લઈને, 2 બાઇક લઈને. એમાં એક બાઇક ઉપર 3 જણ હતા, એક બાઇક ઉપર 2 જણ હતા. તો એ લોકોએ અમારા જોડે આગળ આવીને બાઇક અટે ઊભું કર્યું. ત્યાં ઊભું કર્યા પછી અમારા જોડે હાથાપાઈ કરી અને અમારું બેગ છીનવીને એ લોકો નીકળી ગયા. અમે લોકો હેલ્પ માટે લોકોને બૂમો પાડી. એના માટે મેં 100 નંબર પર ડાયલ પર કર્યો. 100 નંબર ઉપર ડાયલ કર્યો, 3 વખત ડાયલ કર્યો, બટ એ લોકોએ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો કે ફોન પણ નથી લાગ્યો. બરાબર. તો એ વખતે અમે લોકોની હેલ્પ માગતા ત્યારે કલેક્ટરશ્રીની ગાડી નીકળતી હતી. અમે લોકો હેલ્પ માટે એ લોકોને ઊભા રાખ્યા. તો એમને એ ઊભા રહ્યા અમારી માટે અને 10-15 મિનિટ એ ઊભા રહ્યા હતા કલેક્ટરશ્રી અમારી જોડે. એ આયા, વાત ચાલી એમના, એમને અમે બનાવ કીધો, એમને પોલીસ કર્મચારીઓને ફોન કર્યા અને એ લોકો પછી ત્યાં ઘટના પર આવીને અમારી હેલ્પ કરી એ લોકોએ. અને પછી પોલીસ સ્ટેશન અમે લોકો ગયા અને પછી ત્યાં ફરિયાદ કરાવડાવી, લખાવડાવ્યું, FIR. પ્રાંતિક શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિમાર્ટની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780106185.
પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઇલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ, સિટી સેન્ટર કોમ્પ્લેક્સ, સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે, ભાખરિયા બસ સ્ટેન્ડ, પ્રાંતિજ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403, 9033878773.